ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટરના દ્વારા ઘણા વર્ષોથી રાહત દરે ચોપડા તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન જાગૃતિ સેન્ટરના દ્વારા રાહત દરે ચોપડા વિતરણ તેમજ ઉનાળામાં અસહ્ય ગરમી અને તાપ પડતો હોય ત્યારે માણસને ઠંડી છાશ અને પાણીના પરબ જેવું કાર્ય પણ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજિત 20,000 જેટલા ચોપડા તેમજ નોટબુકનું વેચાણ કરવામાં આવ્યું. આ સાથે જરૂરિયાતમંદ 200 જેટલા વિદ્યાર્થીઓને મફત ચોપડા તેમજ બુક આપવામાં આવી તેમજ રાહદારીઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તથા ગામના આગેવાનો તથા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ, ઉપપ્રમુખ તથા જૈન જાગૃતિ સેન્ટરના તમામ સભ્યો હાજર રહ્યા હતા. ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજરોજ બાપુના ભાવના ચોકમાં જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને રાહત ભાવે પુસ્તકો તથા ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ પુસ્તક જે 20 રૂપિયામાં હોય છે તે 10 રૂપિયામાં આપવામાં આવે છે તથા આશરે 200 વિદ્યાર્થીઓને હાવ મફત પુસ્તકો આપવામાં આવે છે. ખરેખર આ ઉપલેટા માટે ગૌરવની વાત છે અને જનજાગૃતિ ટ્રસ્ટ આવા અનેક કાર્યો જે સેવાના કાર્યો કરે છે એને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ. આ બાજુમાં ઉભા છે દિનેશભાઈ, તે પણ આમાં સાથે જોડાયેલા છે, અશોકભાઈ અને એનું આખું ટ્રસ્ટ, અને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું આવા વધારે વધારે સારો કાર્યો કરે અને ઉપલેટાનું ગૌરવ વધારે. જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટા સેક્રેટરી રાજેશ કારાવડિયા. જૈન જાગૃતિ સેન્ટર આજે 22/5/19 અમારો સ્થાપના દિવસ જે 22/5/2005 જૈન જાગૃતિ સેન્ટર આયોજિત આજે અમે ઉપલેટાની જાહેર જનતા માટે પોલીસ કેપ, ચોપડા અને નોટબુક તદ્દન રાહત ભાવે અમારી યાદગીરી રૂપે દર વર્ષે અમે આજે આયોજન કરીએ છીએ. એવી જ રીતે આજે 22/5/19 રોજ જે પોલીસ કેપ ચોપડો છે, 164 પેજનો ચોપડો અને 164 પેજની નોટ, એ ચોપડો છે અમે 19 રૂપિયાનો આપીએ છીએ અને નોટબુક 10 રૂપિયા, જે વિદ્યાર્થીઓને તદ્દન વ્યાજબી ભાવથી તેમજ ઉપલેટાના મધ્યમ વર્ગ અને નાના નાના ભૂલકાઓ જે પોતે નોટબુક ખરીદી નથી શકતા એવા વિદ્યાર્થીઓને અમે 200 કિટ ફ્રી આપીએ છીએ. તેમજ જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટાની અંદર પાણીનું પરબ, છાશ વિતરણ, સ્લમ એરિયાની અંદર દર રવિવારે 50 કિલો ભરવાની છાશ, શરબત વિતરણ તેમજ શિયાળાની કડકડતી ઠંડીમાં 200-250 ધાબળાઓ, મકર સંક્રાંતિની અંદર ગુંદી ગાંઠિયા બિસ્કીટ તેમજ આવી અનેક પ્રવૃત્તિઓ અને જન્માષ્ટમીની અંદર કુછ મીઠા હો જાય એવી જ રીતે એક ગરીબ માણસોને મીઠાઈના પેક. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા.